नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला संकुल ऑनलाइन यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करे छे। तो जेमा धोरण एक विषय कलरव जेमा पाना नंबर 65 ऊपर आपेल चित्र जुओ अने जवाब आपो। तो आ पाना नंबर ऊपर चित्र आपेला छे जेमा शियाळो उनाळो अने चोमासा ની અંદર માણસોને કેવી કેવા વાતાવરણનો અનુભવ થાય છે એ આ ચિત્રની અંદર બતાવેલ છે। તો પહેલું જ ચિત્ર આપેલ છે શિયાળાનું। જો શિયાળાની અંદર એકદમ ઠંડી હોય છે તો ઠંડીથી બચવા માટે બાળકો માણસો દરેક વ્યક્તિ એ માથા ઉપર સ્કાર્ફ સ્વેટર ટોપી મોજાનો ઉપયોગ કરે છે કે જેથી શિયાળાની એ ઠંડીથી આપણા શરીરને રક્ષણ મળે અને એનાથી પણ વધુ ઠંડી હોય જ્યારે ત્યારે એ લાકડાને એક જગ્યાએ એકઠા કરી આગ લગાવીને તાપણી કરી શરીરને તપાવે છે અને એ તાપણીથી ગરમાવો લઈ અને શરીરને ઠંડીથી રક્ષણ આપે છે। તો બીજું ચિત્ર આપેલું છે ઉનાળાનું છે। તો ઉનાળાની અંદર સૂરજ એકદમ ગરમી હોય છે ગરમ હોય છે અને એકદમ ગરમીના કારણે આપણે ગરમીથી રક્ષણ મેળવવા માટે શું કરીએ તો ઉનાળામાં આપણે પંખા ચાલુ કરીએ છીએ એસી ચાલુ કરીએ અને એસીથી આપણે ઠંડક મેળવીએ છીએ અને ગરમીની સામે આપણે ઠંડક અનુભવવી હોય કે જેથી આપણને ગરમીની સામે રક્ષણ મળે એટલા માટે આપણે કોટનના સુતરાઉ કાપડ પહેરીએ છીએ કે જેથી આપણને એકદમ ગરમી ના થાય અને આપણા શરીરની અંદર જે પણ પરસેવો થાય એ સુતરાઉ કાપડ આપણા શરીરનો પરસેવો ચૂસી લે એટલા માટે આપણે ઉનાળામાં સુતરાઉ કાપડનો ઉપયોગ કરીએ છીએ। તો ત્રીજું ચિત્ર આપેલ છે એ શેનું છે તો ચોમાસાનું છે। તો ચોમાસામાં દરેક વ્યક્તિ જ્યારે વરસાદ એકદમ આવતો હોય છે અને વરસાદથી રક્ષણ મેળવવા માટે આપણે છત્રી કે રેનકોટનો ઉપયોગ કરીએ છીએ એ સિવાય આપણે બહાર જઈએ તો આપણે વરસાદની અંદર એ પલળવું પણ પડે છે અને વરસાદમાં પલળવાની પણ બહુ મજા પડે પરંતુ અતિશય પલળવાથી પણ બીમાર થઈ જવાય। એટલે વરસાદ સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તો રેનકોટ કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ। તો આ ચિત્રના ઉપરથી આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપીશું। પ્રશ્ન એક, ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? તો ઠંડી પડે ત્યારે આપણે ગરમ ઊનના કપડાં પહેરવા જોઈએ, માથે ટોપી સ્વેટર મફલર ગરમ ઊનના મોજાનો ઉપયોગ કરવો જોઈએ। પ્રશ્ન બે, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો ઉનાળામાં આપણે સુતરાવ કપડાં પહેરીએ છીએ। પ્રશ્ન ત્રણ, ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ? તો ચોમાસામાં વરસાદથી બચવા માટે આપણે રેનકોટ કે છત્રીનો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન ચાર, ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ? તો ઠંડીથી બચવા માટે આપણે લાકડાની તાપણી કરીને તાપ કરીએ છીએ। પ્રશ્ન પાંચ, કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરવી જોઈએ? તો કપડાં સ્વચ્છ રાખવા માટે આપણે કપડાંને સ્વચ્છ પાણીની અંદર સાબુનો ઉપયોગ કરીને ધોવા જોઈએ અને તડકે તપાડી અને ફરીથી એ કપડાંનો ઉપયોગ કરવો જોઈએ એટલે આ રીતે આપણે કપડાં સ્વચ્છ રાખી શકીએ છીએ।